રેસ્ક્યુ બહુ રિસ્કી હતી. અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યાનો સનસનીખેજ ઘટના. કાર ચાલકે છરીના ઘા ઝીંકી વિદ્યાર્થીની હત્યા કરી. અમદાવાદના બોપલમાં માઇકા કોલેજના વિદ્યાર્થીની સામાન્ય વાતમાં છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરાતા ખળભળાટ મચી ગયો. આ બનાવની વિગતો એવી છે કે બોપલ નજીક આવેલા માઇકા કોલેજનો વિદ્યાર્થી ગઈકાલે રાત્રે કોલેજમાં ઇન્ટરવ્યૂ હોવાથી સૂટ સીવડાવવા માટે બોપલ ગયો હતો. સૂટ સીવડાવતી પરત ફરતી વખતે ત્યારે કારમાં જઈ રહેલ વ્યક્તિ સાથે ટર્નિંગને લઈને તકરાર થઈ ગઈ. આ બાબતને લઈને કારમાં સવાર વ્યક્તિએ માઇકાના વિદ્યાર્થી પર છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી નાખી. હત્યા કરીને હત્યારો ફરાર થઈ ગયો. પોલીસે એફએસએલની મદદ લઈ ઘટનાસ્થળેથી સેમ્પલ લીધા છે. બોપલ ફાયર સ્ટેશન નજીક વિદ્યાર્થીની થયેલી હત્યા અંગે બોપલ પોલીસે સીસીટીવીના આધારે હત્યારાઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. માઇકાનો મૃતક વિદ્યાર્થી મૂળ ઉત્તર પ્રદેશનો મેરઠનો રહેવાસી છે, જેનું નામ પ્રિયાંશુ જૈન હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. 10 કિલોમીટર સુધી સર્જાયો ટ્રાફિક જામ કચ્છના સામખિયાળી આડેસર હાઈવે પર. ટ્રાફિક જામ 10 કિલોમીટર સુધી વાહનોના થપ્પે થપ્પા ખડકાયા, કારણ કે અહીં સર્જાયો છે લાંબો ટ્રાફિક જામ. કચ્છના સામખિયાળી આડેસર હાઈવે પર ટ્રાફિક જામથી વાહન ચાલકો હેરાન પરેશાન થયા. સામખિયાળી આડેસર હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા. મેવાસીથી ચિત્રોડ સુધી ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. નેશનલ હાઈવે પર 10 કિલોમીટર સુધી વાહનોના થપ્પે થપ્પા લાગેલા જોવા મળ્યા. મળતી વિગતો પ્રમાણે નેશનલ હાઈવે પર એક કન્ટેનર પલટી મારી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ટ્રાફિક જામ થવાના કારણે નાના વાહન ચાલકો અને લોડેડ ટ્રકો અટવાયા છે. દિવાળીના વેકેશન દરમિયાન અવર જવર કરી રહેલા મુસાફરોને પણ આ ટ્રાફિક જામના કારણે કલાકો સુધી રાહ જોવી પડી હતી. સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ. મુખ્યમંત્રી હિંમતનગર એપીએમસી ખાતેથી પ્રારંભ કરાવ્યો. ખેડૂતોને મળ્યો સરકારનો ટેકો. હિંમતનગરથી સીએમ ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરાવ્યો. આ સાથે જ રાજ્યમાં 160થી વધુ ખરીદ કેન્દ્રો આજથી શરૂ થયા. ચાલુ વર્ષે રાજ્યમાં ખેડૂતો દ્વારા મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વર્ષે ખેડૂતોને મગફળીનું ઉત્પાદન પણ ખેડૂતોને સારું એવું મળી રહ્યું છે. જો કે યોગ્ય પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવથી ખેડૂતોની ખરીદીની શરૂઆત કરી. સીએમ ભૂપેન્દ્ર પટેલે હિંમતનગરના કોટન માર્કેટ યાર્ડ ખાતેથી મગફળીની ટેકાના ભાવથી ખરીદીની શરૂઆત કરાવી. રાજ્યભરમાંથી 3,29,552 ખેડૂતોએ ટેકાના ભાવથી મગફળીનું વેચાણ કરાવવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું. રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી પ્રતિમણના 1,356 રૂપિયાના ભાવથી ખરીદી કરશે અને આગામી સમયમાં ખેડૂતોને પડખે રાજ્ય સરકાર ઉભી રહેશે તેવી ખાતરી પણ આપી હતી. ખેડૂતોની આર્થિક સદ્ધરતા કાયમી બની રહે તે માટે પણ રાજ્ય સરકાર પ્રયત્નશીલ હોવાની વાત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી હતી. રાજકોટ અને જામનગર માર્કેટ યાર્ડમાં મગફળી વેચવા ખેડૂતો ઉમટ્યા. માર્કેટ યાર્ડ બહાર વાહનોની લાંબી કતાર લાગી. રાજ્યભરમાં આજથી ટેકાના ભાવે મગફળી સહિતના પાકોની ખરીદી શરૂ કરાય, ત્યારે રાજકોટમાં ટેકાના ભાવે મગફળી, અડદ, મગ અને સોયાબીન સહિતની જણસીની ખરીદીની શરૂઆત કરાય. ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીના પ્રતિ 20 કિલો રૂપિયા 1,356 જાહેર કરવામાં આવ્યા, ત્યારે રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે લોધિકા, પોટડા, સાંગાણી સહિત રાજકોટના વિવિધ તાલુકાના ખેડૂતો મગફળી વેચવા માટે ઉમટ્યા છે. ઓપન માર્કેટમાં ખેડૂતોને મગફળીના 200 રૂપિયા સુધીના ભાવ મળે છે, જેની સરખામણીએ સરકાર દ્વારા રૂપિયા 1,356 ભાવ જાહેર કરતા ખેડૂતો હાલ પોતાની મગફળી ટેકાના ભાવે વેચવા માર્કેટ યાર્ડમાં પહોંચ્યા હતા. આ તરફ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચવા માટે ખેડૂતોની લાંબી લાઇનો લાગી. ગઈકાલ રાતથી જ ખેડૂતોએ યાર્ડ બહાર લાંબી કતાર લગાવી. 900 જેટલી મગફળીની જણસ ભરી યાર્ડ બહાર ગાડીઓના થપ્પે થપ્પા લાગી ગયા. 66 અને 9 નંબરની મગફળીના સારા ભાવ મળતા જામનગર તરફ અન્ય જિલ્લાના ખેડૂતો પણ વળ્યા છે. વહેલી સવારે પણ 2-3 કિલોમીટર લાંબી મગફળીના વાહનોની કતારો રસ્તા ઉપર જોવા મળી હતી. ઠંડી માટે હજુ પણ રાહ જોવી પડશે. 7 દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. સામાન્ય રીતે દિવાળી જાય એટલે ગુજરાતમાં ઠંડક શરૂ થઈ જતી હોય છે, પરંતુ આ વખતનો શિયાળો થોડો મોડો હોય તેવું લાગી રહ્યું છે. નવેમ્બર મહિનાના 11 દિવસ બાદ પણ ગુજરાતમાં ઠંડક નથી લાગી રહી. હજી લોકો એસી અને કુલરના સહારે દિવસો કાઢી રહ્યા છે, ત્યારે અમદાવાદના હવામાન વિભાગે ગુજરાતમાં રવિવાર સુધી કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી આપી, જેમાં તેમણે ઠંડી અને તાપમાન અંગેનું પૂર્વાનુમાન જણાવ્યું. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર AK દાસની આજની આગાહીમાં જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. 4-5 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાનું અનુમાન આપવામાં નથી આવ્યું. હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. AK દાસે રાજ્યના મહત્તમ તાપમાન અંગે જણાવ્યું કે ગુજરાતમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 37.9 ડિગ્રી નોંધાયું. છેલ્લા 24 કલાકમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 36.1 ડિગ્રી નોંધાયું છે. જૂનાગઢમાં 1 દિવસ પહેલા શરૂ કરાયેલી લીલ પરિક્રમા યાત્રિકોના ધસારો જોતા તંત્રએ રૂટના દરવાજા ખોલ્યા.
જય ગિરનારના નાદ સાથે ગુંજી ઉઠ્યો ગર્વોગઢ ગિરનાર, કારણ કે એક દિવસ પહેલા જ પરિક્રમાનો પ્રારંભ થઈ ગયો. કાર્તક સુદ 11 થી પૂનમ સુધીની ચાલતી આ ગિરનારની લીલી પરિક્રમામાં હૈયેથી હૈયું દળાય તેટલી માનવ મેદની ઉમટી રહી છે. આમ તો આ ગિરનારની લીલી પરિક્રમા આવતીકાલે એટલે કે કાર્તક સુદ 11 થી શરૂ થતી હોય છે. આ પરિક્રમાને માણવા માટે દૂર દૂર થી શ્રદ્ધાળુઓએ 2 દિવસ પહેલા જ આવવાની શરૂઆત કરી દીધી છે, જેથી પ્રવાસીઓના ધસારાને જોતા વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને પરિક્રમામાં પ્રવેશ આપવાનું 1 દિવસ પહેલા શરૂ કરવામાં આવ્યું છે. સવારથી જ 25,000 થી વધુ પરિક્રમા માટે આવેલા શ્રદ્ધાળુઓ ઇટવા ગેટ થી પ્રવેશ લીધો હતો અને જય ગિરનારીના નાદ સાથે સૌ કોઈ પરિક્રમાના રૂટ પર ગિરનારની આરાધના કરવા માટે રવાના થયા હતા. મહત્વનું છે કે ગિરનારની 36 કિલોમીટરની આ લીલી પરિક્રમાનું ખાસ મહત્વ જોવા મળે છે. અહીં લાખોની સંખ્યામાં લોકો ભક્તિમાં લીન થઈ જાય છે. જણાવી દઈએ કે ગિરનારની પ્રદક્ષિણા કરવા માટે સમગ્ર ગુજરાત સહિત દેશમાંથી લોકો ઉમટી પડતા હોય છે. અહીં આવનાર યાત્રિકોને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પીવાના પાણી માટે અલગ અલગ પોઈન્ટ મૂકવામાં આવ્યા છે. આ સાથે જે પણ અશક્ત વૃદ્ધ હોય તેમને લાકડી આપવામાં આવી રહી છે. કોઈ પણ વ્યક્તિ અંદર પ્લાસ્ટિક લઈને ન જાય તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી વર્ચ્યુઅલી જોડાયા પ્રધાનમંત્રી મોદી, કહ્યું દેશના ભાગલા પાડનાર તાકાતને નિષ્ફળ બનાવવી પડશે. વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. લાખોની સંખ્યામાં હરિભક્તો વડતાલ ધામમાં આવે છે અને કાર્તિક સમયમાં સહભાગી થઈ રહ્યા છે. દેશ વિદેશના પણ ભક્તો ઉમટી રહ્યા છે. આ મહોત્સવ દરમિયાન પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાયા. મંદિરના કોઠારી સંત વલ્લભ સ્વામીએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે કેટલાક લોકો સમાજને જાતિ, ધર્મ, સ્ત્રી, પુરુષના નામે અલગ કરવાની કોશિશ કરી રહ્યા છે. આપણે સાથે મળીને આવા કારનામાને પરાજિત કરવા પડશે. મહોત્સવમાં આવતા હરિભક્તોને દરરોજ 10 ટન શેરડીનો રસ પ્રસાદી રૂપે પીરસાય છે, ત્યારે વડતાલ મંદિર બોર્ડ દ્વારા દ્વિશતાબ્દી મહોત્સવમાં આવતા ભક્તો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. શુદ્ધ ઘી, સિંગતેલ અને લાકડા પર ભોજન બનાવવામાં આવે છે. ઉત્સવ ગ્રાઉન્ડમાં 15 થી વધુ ડોમમાં લાખો લોકોને ભોજન પીરસવામાં આવી રહ્યું છે. 15 ડોમમાં 145,000 ભક્તો ભોજનનો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 1,000 સ્વયંસેવકો પણ વિવિધ પ્રકારની સેવાઓમાં જોડાય છે. 3,000 લોકો માઇક્રો મેનેજમેન્ટ કરે છે. તમામ સેવકો રાત દિવસ સેવા કરે છે. દ્વિશતાબ્દી મહોત્સવ માટે 17 દેશના હરિભક્તો વડતાલને આંગણે. NRI માટે કરાઈ તપાસ વ્યવસ્થા. ખાસ ભક્તો માટે રસોડા ધમધમ્યા. વડતાલમાં યોજાઈ રહેલા મહોત્સવમાં શુદ્ધ અને સાત્વિક ભોજન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. રોજે રોજ 5,000 કિલો લોટમાંથી ચૂલા પર રસોઈ બને છે અને આ માટે મોટા રસોડા પણ ધમધમી રહ્યા છે. મોટા તપેલામાં દાળ અને ભાત તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત દરરોજ 10,000 કિલો દાળ તૈયાર કરવામાં આવે છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે 1,000 ભક્તો માટે રસોઈ તૈયાર કરવામાં આવી રહી છે. 1,200 થી વધુ મહિલાઓ અલગ અલગ શિફ્ટમાં ભોજન પ્રસાદની તૈયારીઓમાં લાગી છે. 3 જગ્યાએ અલગ અલગ ભોજનની વ્યવસ્થામાં રોજ 3.5 લાખથી વધુ ભક્તો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે. વૃદ્ધો, VVIP માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. વિશ્વ પ્રસિદ્ધ વડતાલ ધામમાં દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે 10,000 જેટલા હરિભક્તો હાલ વડતાલ આવી પહોંચ્યા હતા. આ હરિભક્તો ઓસ્ટ્રેલિયા, દુબઈ, હોંગકોંગ, કેનેડા, અબુધાબી જેવા 17 દેશમાંથી મહોત્સવમાં ભાગ લેવા માટે પહોંચ્યા. આ હરિભક્તો માટે મંદિર વ્યવસ્થાપન ટ્રસ્ટ દ્વારા ઉતારાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વેલકમ ડોમમાં NRI માટે રજીસ્ટ્રેશનની વ્યવસ્થા જોવા મળી. યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ખીડિયારું ઉભરાયું. પદયાત્રીઓ 52 ગજની ધજા લઈને પહોંચ્યા. શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. કાર્તકી પૂનમને ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે અંબાજી મંદિરમાં પદયાત્રીઓનો ધસારો વધી રહ્યો છે. આજે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. શ્રદ્ધાળુઓ નાની મોટી અનેક ધજાઓ મંદિરના શિખરે ચઢાવવા માટે લઈને પહોંચ્યા, ત્યારે અમદાવાદનો એક સંઘ પણ 170 કિલોમીટરની પદયાત્રા કરી અંબાજીમાં 52 ગજની 2 ધજાઓ લઈને પહોંચ્યા. આ સંઘમાં 45 થી 50 જેટલા મહિલા અને પુરુષો જોડાયા હતા. આજે અંબાજી મંદિરમાં સંઘ દ્વારા ધજા ચઢાવવામાં આવી હતી અને પોતાની રાખેલી બાધા માનતા પૂર્ણ થતા સામૂહિક રીતે અંબાજી મંદિરે ધજા લઈને દર્શને પહોંચ્યા હતા. મહત્વનું છે કે હાલ વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી ઉમટી રહ્યા છે. અંબાજી મંદિર પરિસર પણ બોલમાળી અંબે, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું છે. સમગ્ર મંદિર પરિસર યાત્રિકોથી ઉભરાઈ ગયું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. જોકે શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે નવા વર્ષની શરૂઆત થયા બાદ આ કાર્તકી પૂનમે દર્શન કરી પોતાના નવા ધંધા અને પેઢીના મુહૂર્ત કરશે. આમ તો લોકોએ મહત્તમ લાભ પાછળ વેપાર ધંધાના મુહૂર્ત કર્યા હતા, પણ જે લોકો લાંબી ટૂરમાં હતા તેઓ આ પૂનમે શક્તિપીઠમાં દર્શન કરી પોતાના ધંધા રોજગાર શરૂ કરશે. મેટ્રો સ્ટેશન પર લિફ્ટ બંધ હોવાથી પ્રવાસીઓ પરેશાન. અમદાવાદના ગુરુકુળમાં લોકોને હાલાકી. સામાન લઈને ચડવા ઉતરવામાં તકલીફ પડે છે. વૃદ્ધ લોકોને ખૂબ મુશ્કેલી પડે છે. 3 મહિનાથી લિફ્ટ બંધ છે.
આ શબ્દો અમદાવાદના ગુરુકુળ મેટ્રો સ્ટેશન પર અવર જવર કરતા મુસાફરોના છે। અમદાવાદમાં ગુરુકુળ મેટ્રો સ્ટેશન પર લિફ્ટ બંધ હાલતમાં જોવા મળી રહી છે। લિફ્ટ બંધ હોવાથી મેટ્રોમાં મુસાફરી કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા। છેલ્લા 3 મહિનાથી લિફ્ટ બંધ હોવાથી લોકો પોતાના સુટકેસ સહિતના વજનદાર સામાન સાથે લિફ્ટની સીડી ચડવા ઉતરવા મજબૂર બન્યા છે। મહત્વનું છે કે ખાસ કરીને લિફ્ટ બંધ હોવાથી વૃદ્ધોને મોટી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વૃદ્ધો લિફ્ટ બંધ હોવાને કારણે માંડ માંડ સીડી ઉતરે છે। બીજી તરફ આ ગુરુકુળ મેટ્રો સ્ટેશન પર લિફ્ટ બંધ હોવાથી વાહનોનો ખડકલો કરી દેવાયો છે, ત્યારે વહેલી તકે લિફ્ટ શરૂ કરવાની માંગ મુસાફરોએ કરી છે। અમદાવાદમાં વગર વરસાદે જળબંબાકાર અને એ પણ ગટરના પાણી પર ઉભરાયા। અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારના રહીશો ગટરના પાણીની સમસ્યાથી પરેશાન। સુંદરમ આવાસ યોજનાના રહીશો છેલ્લા 15 દિવસથી ગટરના પાણી ઉભરાવવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। સાથે સ્થાનિકોને પીવા માટેનું પાણી પણ નથી મળતું। પીવાના પાણી માટે ટેન્કરો મંગાવી રહ્યા છે। વારંવાર ગટરના પાણી ઉભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે રોગચાળો વકરી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે તંત્રને અનેક રજૂઆતો કરી છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરાઈ। અધિકારીઓ વાતને અવગણી રહ્યા છે। અધિકારીઓ કામ થશે તો થશે એવો ઉડાઉ જવાબ આપી રહ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। ઘણા સમયથી અહીં ગટર ઉભરાવવાની સમસ્યા છે, જેનું નિરાકરણ કરવા સુંદરમ આવાસના લોકો માંગ કરી રહ્યા છે। મહેસાણામાં બનેલા અનોખા મોલની વાત, અહીં કપડાં અને કરિયાણા નહીં ઓક્સિજનનો મોલ બન્યો છે। સામાન્ય રીતે તમે કાપડનો કે કરિયાણાનો મોલ જોયો હશે, પરંતુ ઉત્તર ગુજરાતમાં એક અનોખો મોલ આકાર પામ્યો છે। આ મોલમાં કપડાં કે કરિયાણું નહીં, પરંતુ 24 કલાક ઓક્સિજન આપતા છોડ મળે છે। આપણે અત્યાર સુધી કાપડના કે કરિયાણાનું વેચાણ કરતા જ મોલ જોયા હશે, પરંતુ મહેસાણાના વિજાપુર હિંમતનગર ખાતે અનોખો મોલ આકાર પામ્યો છે। આ હાઈવે પર આવેલા તિરુપતિ ઋષિવન ખાતે ઓક્સિજન મોલ બનાવવામાં આવ્યો છે, જ્યાં તમને 24 કલાક ઓક્સિજન આપે તેવા છોડ મળે છે। સાથે જ અન્ય નેચરલ આઇટમ્સ પણ ખરીદી શકો છો। મહત્વનું છે કે કોરોના કાળમાં આપણે બધા જ ઓક્સિજનનું જીવનમાં કેટલું મહત્વ છે તેના વિશે સમજ્યા, ત્યારે હવે આ અનોખો ઓક્સિજન મોલ શરૂ થતા અમદાવાદ તથા આસપાસના લોકો મોટી સંખ્યામાં વિવિધ નેચરલ ચીજવસ્તુઓની ખરીદી માટે ઉમટી રહ્યા છે। મહેસાણાના ઊંઝામાં અનોખી પિતૃપોથીનું આયોજન, 72 પેઢીના પિતૃઓના નામ વાંચન કરાયા। લોકો હવે પોતાનું કલ્ચર ભૂલી પશ્ચિમી જીવનશૈલીને અપનાવી રહ્યા છે, ત્યારે ઊંઝામાં અનોખી પિતૃપોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। પાટીદાર સમાજના ગોદડ શાખાના કુટુંબીજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું, જેમાં પરિવાર સાથે બેસી 72 પેઢીના પિતૃઓના નામ વાંચન કરાયા। પહેલા મોટાભાગના સમાજની એક જ વંશાવલી હતી, જેમ જેમ પરિવારમાં નવા સભ્યો ઉમેરો થતો જાય તેમ તેમ આ વંશાવલીમાં નવા સભ્યોનો ઉમેરો કરવામાં આવતો, જેથી આગળની પેઢી જાણી શકે કે તેમના પૂર્વજો કોણ હતા અને તેઓ ક્યાંથી આવ્યા હતા, તેમજ તેમનો ઇતિહાસ શું હતો। પરંતુ સમય જતાં આ સિલસિલો અટકી ગયો, પરંતુ આજે ઊંઝા ખાતે તેને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। વંશાવલી